વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે સોફ્ટ ફૂલકા રોટલી કેવી રીતે બનાવી અને એ માટે લોટ કેવી રીતે બાંધવો એની રીત જોઈશું જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન દબાવવાનું પણ ના ભૂલતા તો ફૂલકા રોટલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું તો એ માટેની સામગ્રી જોઈ લઈશું તો મેં આ રીતે ઘઉંનો જે એકદમ બારીક લોટ આવે છે રોટલી માટેનો એ લોટ લીધો છે લોટ બાંધવા માટે આપણે પાણી લઈશું અને લોટ માં નાખવા માટે તેલ લઈશું અને રોટલી પર ચોપડવા માટે ઘી લઈશું તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી દઈશું તો લોટમાં રીતે એક ખાડા જેવું કરી દઈશું અને એમાં હું અડધી ટીસ્પૂન જેટલું તેલ રેડીશ ઘણા લોકો અંદર તેલ નથી રેડતા હોતા પરંતુ હું તેલ રેડું છું અત્યારે અડધું રેડીશ અને પછીથી અડધું રેડીશ એટલે અડધી ટીસ્પૂન અત્યારે અત્યારે અડધી ટી પછી આપણે જ્યારે એને બરોબર મસરીશું ત્યારે હું રેડીશ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું હંમેશા લોટ બાંધીએ ત્યારે થોડું થોડું કરીને જ પાણી રેડવાનું એટલે લોટ વધારે મસડાશે અને રોટલી એકદમ સરસ સોફ્ટ બનશે એક સાથે કોઈ દિવસ પાણી નહીં રેડી દેવાનું થોડું થોડું પાણી રેડતું જવાનું અને આ રીતે મસળતું જવાનું તમે આ રીતે લોટ બાંધી અને રોટલી કરશો તો તમારી રોટલી એકદમ સોફ્ટ બનશે અને એકદમ પોચી બનશે આ રીતે થોડું થોડું પાણી કરી અને મસળતા જઈશું અને લોટ બાંધતા જઈશું લોટ આપણે રોટલીનો થોડો ઢીલો જ રાખવાનો છે આ રીતે આપણો જે હથેળીનો પાછળનો ભાગ હોય એનાથી મસળતું જવાનું અને બાંધતું જવાનું લગભગ સાતથી આઠ મિનિટ આ રીતે આપણે લોટને મસાળતા જઈશું અને બાંધતા જઈશું સાત મિનિટથી આઠ મિનિટ થશે લોટ સરસ બંધાઈ જવા આવ્યો છે રોટલીનો લોટ થોડો ઢીલો જ હોય છે એકદમ સરસ મસાળતા જવાનો જેથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે એકદમ કેમ કે આપણે મસળીશું એટલે લોટ એકદમ સોફ્ટ બની જશે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એનું ટેક્સચર પણ બહુ સરસ થઈ જશે તો લોટ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે હું અડધી ટી સ્પૂન જેટલું તેલ લઈ લઈશ અને આ રીતે બીજી બે થી ત્રણ મિનિટ એને સરસ મસળી દઈશ આ રીતે તો લોટ હવે સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે આંગળી અંદર ઘુસાડીએ તો એકદમ ઇઝીલી ઘુસી જાય રીતનું લોટ તૈયાર થઈ ગયો છે તો લોટને હવે આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે મૂકી રાખીશું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે રોટલી બનાવવાની શરૂઆત કરીશું એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે તો મેં આ રીતે રોટલીની લોડી ગરમ કરવા મૂકી દીધી છે ને એની પર આપણે ઘી મૂકી દેવાનું જેથી સાથે સાથે ઘી પણ ગરમ થઈ જાય જેથી રોટલી પર ચોપડીએ તો એકદમ સરસ ચોપડાય હવે મેં એક નાનો લુવો લઈ લીધો છે અને આ રીતે મેં ઘઉંનું અટામણ લીધું છે ઘણા લોકો ચોખાનું અટામણ પણ લેતા હોય છે મેં જે લોટ રોટલી માટે લીધો તો એ જ અટામણ લીધું છે હવે લુવાને મેં લોટમાં રગદોળી અને આ રીતે આપણે રોટલી વાણી દઈશું વેલણ ઉઠાવ્યા વગર જ આપણે ગોળ ગોળ ફેરવવાનું છે હવે ફરીથી આપણે લોટમાં રગ દોડી દઈશું અને આ રીતે રોટલી વણી દઈશું એકદમ પતલી રોટલી વણી છે મેં રોટલી વણાઈ ગઈ છે અને લોડી પણ ગરમ થઈ ગઈ છે સાથે સાથે ઘી પણ ગરમ થઈ ગયું છે

તો થોડી વાર એને રેસ્ટ આપવો અને પછી જ એનો ઉપયોગમાં લેવો જેથી રોટલી ભાખરીનું રિઝલ્ટ એકદમ સરસ આવશે કોઈ દિવસ લોટ બાંધ્યા પછી તરત યુઝમાં નહીં લેવાનું ઉતાવળ હોય તો ચાલે બાકી થી પંદર મિનિટ એને થોડીવાર માટે મૂકી દેવાનું હવે એક બાજુ આપણે જોઈ લઈશું રોટલી શેકાઈ ગઈ છે થોડી થોડી ઉપર પરપોટી જેવું થઈ જશે એટલે આપણે એને પલટાવી દેવાની આ રીતે અને હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું એક સાઈડ આપણે ધીમા ગેસે ચડાવવાની અને બીજી બાજુ આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની બીજી બાજુ આ રીતે થોડુંક દાગ જેવું થઈ જાય એટલે આપણે એને શેકી દઈશું એકદમ સરસ રોટલી તૈયાર થઈ ગઈ છે આ રીતે તો હવે આપણે એને ગેસ ઉપર ઉતારી દઈશું અને બીજી રોટલી પણ આ રીતે શેકી દઈશું એક બાજુ એટલે પલટાવી બીજી બાજુ પણ શેકાઈ જાય એટલે આપણે ફુલાવી દઈશું એકદમ સરસ ફૂલકા રોટી તૈયાર થઈ ગઈ છે તો ગેસ ઉપરથી ઉતારીને તરત જ આ રીતે થપ થપાવી અને એની ઉપર આપણે ગરમ ઘી લગાવી દઈશું એકદમ સરસ સોફ્ટ આપણી ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી ફૂલકા રોટલી તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ રોટલી બની છે અને એકદમ સોફ્ટ બની છે આ રીતે અને એકદમ પતલી રોટલી બનાવી છે તો તમે પણ